અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિશાલની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વિશાલ અને રિંકુના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં બંનેના વધુ રિમાન્ડ અરજી અંગે સરકારે વકીલે કોર્ટને જણાવ્યું હતું કે બંને આરોપીઓ સાળો બની થાય છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ટોળકી બનાવી સોનીઓને ડરાવી ધમકાવી ખંડણી લેતા હતા વિશાલે પ્રકાશ સોનીની હત્યા કરતી વખતે બે હથિયાર રાખ્યા હતા તે પૈકી એક હથિયાર રિકવર થયું છે પરંતુ બીજું હથિયાર વિશંભર પાસે છે તો તે રિકવર કરવાનું છે આરોપીએ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યા હતા આ કેસમાં સૂરજ ગોસ્વામી અને જીતેન્દ્ર પ્રેમસિંહ પણ હતા તેઓ ક્યાં છે તે આરોપી જ બતાવી શકે તેમ છે આરોપીએ હોટલમાં રોકાવા માટે બોગસ આઈડી પ્રૂફનો ઉપયોગ કર્યો હતો જેના આઈડી પ્રૂફનો ઉપયોગ કર્યો તે આગ્રહનો વ્યક્તિ છે તે કોણ છે સહિતના મામલા તપાસ કરવા વધુ સાત દિવસના રિમાન્ડની જરૂર છે અરજીનો વિરોધ કરતા આરોપીના એડવોકેટે જણાવ્યું કે અગાઉના જ મુદ્દા ઉપસ્થિત કરી રિમાન્ડ માંગ્યા છે એકવાર આ જ મુદ્દે રિમાન્ડ આપ્યા હતા તેથી હવે રિમાન્ડ આપી શકાય નહીં બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે એકત્રીસ માર્ચ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે તો બીજી તરફ વિશાલે કબૂલાત કરી હતી કે ભાનુ જ્વેલર્સના માલિક પણ ફાયરિંગ કર્યું એના પાગલા દિવસે શિવનની પાસે સીએમ જ્વેલર્સ ધરાવતા અને આંબાવાડીમાં રહેતા જ્વેલર્સ પર પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેથી હવે તેણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે વિશાલે અગાઉ ખંડડી માટે ફોન કર્યા બાદ ફરી તેનો ક્યારેય ફોન ઉપાડ્યો નહોતો જેથી તેણે ગોળીબાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ